આપણને અહીં 85° ના ખૂણાની રચના કરવાનું કહેવામાં આવ્યું છે. તેઓએ આપણને અહીં આ એક ટૂલ આપ્યું છે જેથી આપણે ખૂણાની રચના કરી શકીએ કંઈક આ પ્રમાણે. અને સાથે સાથે તેઓએ આપણને કોણ માપક પણ આપ્યું છે જેની મદદથી ખૂણાઓનું માપન કરી શકાય. તો સૌપ્રથમ આપણે કોણ માપકને અહીં મૂકીશું, ત્યારબાદ અહીં આ ખૂણાના શિરોબિંદુને કોણ માપકની વચ્ચે મૂકીએ. તો સૌપ્રથમ આપણે કોણ માપક અહીં મૂકીશું, ત્યારબાદ આ ખૂણાના બિંદુને કોણ માપકની મધ્યમાં મૂકીશું આ પ્રમાણે, આ રીતે. હવે આ બંનેમાંથી કોઈ પણ એક કિરણને 0° પર મૂકીશું કંઈક આ પ્રમાણે, કંઈક આ રીતે. અને ત્યારબાદ આ બીજા ખૂણાને 85° પર મૂકીશું કંઈક આ પ્રમાણે. મેં અહીં 85° ખૂણાની રચના કરી. જ્યારે તમે આ પ્રકારના પ્રશ્નોનો જવાબ આપો ત્યારે તમારે સાવચેતી રાખવી પડશે, કારણ કે અહીં તમને જે ખૂણો બતાવવામાં આવ્યો છે પ્રશ્નમાં તેઓ તે જ ખૂણા વિશે વાત કરી રહ્યા છે. જો હું આ બંને કિરણોની અદલાબદલી કરી નાખું તો મને અહીં આ પ્રમાણે બહારનો ખૂણો મળે. તેથી આપણે કયા ખૂણાનું માપન કરી રહ્યા છીએ તેના પર ધ્યાન આપો. આપણે આપણો જવાબ ચકાસીએ. હવે હું શેના વિશે વાત કરી રહી છું તે તમને બતાવું. આપણે વધુ એક ઉદાહરણ જોઈએ. 150° ખૂણાની રચના કરો. આ રસપ્રદ લાગે છે કારણ કે હવે આપણી પાસે ગુરુકોણ છે. સૌપ્રથમ આપણે કોણ માપકના મધ્યને ખૂણાના શિરોબિંદુ આગળ મૂકીશું આ પ્રમાણે. અહીં આ એક કિરણને 0° પર મૂકીશું આ પ્રમાણે. અને હવે 150° ખૂણો બનાવીએ કંઈક આ પ્રમાણે. આ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 આ કાટખૂણો છે. 90° થી મોટો ખૂણો ગુરુકોણ હોય છે. 100, 110, 120, 130, 140, 150 આમ 150° ખૂણો આ થશે. ધ્યાનમાં રાખો કે તમે અહીં આ ખૂણાનું માપન કરી રહ્યા છો, બહારના ખૂણાનું નહીં. તો હવે આપણે જવાબ ચકાસીશું.